સરકારમાં આગળ વાત કરીએ, રાજ્યમાં કુપોષણના વધતા આંકડાને લઈને સીએમને નિવેદન આપ્યું છે. સરકાર 3000 કરોડનો ખર્ચ કુપોષણ પાછળ ખર્ચ કરશે. સમગ્ર રાજકોટના બાળકો તંદુરસ્ત બાળકો બની રહે તે આપણો નિર્ધાર છે. જાન્યુઆરી 2021માં આપણે લક્ષ્યાંક પૂરો કરીશું. બીજા લોકોને પણ આમાંથી પ્રેરણા મળશે. ડોક્ટર મિત્રોને પણ ધન્યવાદ આપું છું. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. કુપોષણ આપણા માટે એક મોટી ચેલેન્જ છે. રાજ્ય સરકારે કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યક્રમ કર્યો. 145 માંથી 15 કુપોષણમાંથી બહાર નીકળીને પોષિત બન્યા હોય તેવા 2 વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવશે. મારી વિધાનસભામાં 145 બાળકો જે રેડ લાઈન નીચે છે એમના માટે એક એક બાળક એ પાલક બાળક બને, એને એક એક બાળકના પાલક પિતા બને, સમાજના એક એક વ્યક્તિ એની ચિંતા કરે એવા તમામ પાલકોનો આજે મિટિંગ રાખવામાં આવી હતી. પાલકોએ જવાબદારી સ્વીકારી છે અને દર અઠવાડિયે 10 દિવસે 1 વખત નિયમિત બાળક વાલી આંગણવાડી ડૉક્ટર એની સાથે પરામર્શ કરી અને પોષણયુક્ત બાળક બને, વર્ષમાં પરિણામ પ્રાપ્ત થાય એ પ્રકારના કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.